ચેતર વસાવાને સાંસદ મનસુખ વસાવાએ આપ્યો વર્તો જવાબ. સંસદ ભવનમાં સાતમી વાર ચૂંટાયેલા સંસદ મનસુખ વસાવાનો સંસદ ભવનના ઊંઘતા હોવાની સ્પીચનો વિડીયો સિરિયલ સોશિયલ મીડિયામાં વાયરલ થતા સામે રાજપીપળા ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં ડેડિયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવા મનસુખભાઈ સામે આકરા પ્રહારો કર્યા હતા. તેની સામે રાજપીપળા ખાતે રાજપૂત સમાજ દ્વારા સંસદ મનસુખ વસાવાએ વળતો જવાબ આપી આકરા પ્રહારો કર્યા હતા. સન્માન સમારંભમાં સંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવાની ભીલ પ્રદેશની માંગ પર પોતાની સ્પીચમાં કહ્યું કે આવા અલગતાવાદી લોકો દેશને તોડવાનું કામ કરી રહ્યા છે. આઝાદી બાદ દેશ એક થયો છે, ભલે પાકિસ્તાન અને બાંગ્લાદેશ અલગ થયા છે, પણ ભારત તો એક જ દેશ છે. આવા અલગતાવાદી તત્વો દેશને તોડી નાખવાની વાત કરે છે, આ કહેવાની હિંમત માત્ર મનસુખ વસાવામાં જ છે. આવા લોકોને સીધા દૂર કરી નાખીશ, ચૈતર વસાવાએ સંસદ સદનમાં ઊંઘે છે તેમ કહ્યું હતું. તેનો જવાબ આપતા મનસુખ વસાવાએ કહ્યું કે ભાઈ ઊંઘતો ન હતો. સદનમાં ઘણા સંસદો આંખો બંધ કરીને ધ્યાનથી સાંભળતા હોય છે. મારો સ્વભાવ છે, આંખો મીચીને હું સાંભળતો હોઉં છું. એવું જ તે સમયે થયું હશે, જેને ખોટી રીતે લોકો સમક્ષ આપના લોકો એ વાત મૂકી છે. સંસદે રાજપૂત સમાજ સમક્ષ શિક્ષણની વાતો પણ મૂકી હતી. સંસદે કહ્યું કે મોટા ઉદ્યોગકારો નોકરી આપવા તૈયાર છે, પણ શિક્ષણનો અભાવ છે. ગુજરાતમાં એક પણ ડાયરેક્ટ IAS કે IPS નથી. ગુજરાતમાં કંપનીઓમાં કે પોસ્ટ પર માત્ર 3-4 લોકો છે, એમના સિવાય બીજા રાજ્યોના જ લોકો છે. ગુજરાતમાં માત્ર 4% જ સારા એન્જિનિયરો છે. ગુજરાતમાંથી સારી પોસ્ટ પર ગુજરાતના લોકો કામ કરે તે પ્રકારની મહેનત અમે કરી રહ્યા છે. ભરૂચના સંસદ મનસુખ વસાવાએ સાતમી વાર લોકસભા ચૂંટણી જીતી છે ત્યારે રાજપૂત સમાજ અને રાજપૂત યુવક મંડળ રાજપીપળા દ્વારા મનસુખ વસાવાનું સન્માન કરવામાં આવ્યું. સન્માન સમારંભમાં રાજપૂત સમાજની સાથે બીજા અલગ અલગ સમાજના લોકો અને સંસ્થાઓ પણ જોડાઈ હતી. પંચકતાપ ચેડેસ્ટીવ રાજપીપળા.